વનજીવી સપ્તાહની ઉજવણી નિમિત્તે બાલારામ ખાતે ઉજવણી નેચરલ એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું લોકાર્પણ કરતા મંત્રી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા પ્રવાસન વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ આજે અમીરગઢ તાલુકાના સરહદી ગામો કપાસિયા, અરણીવાડા અને માનપુરિયાની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ કપાસિયા ગામમાં સૌ પ્રથમ શિવગીરીજી મહારાજની ગાદીએ ભક્તિભાવથી દર્શન કર્યા હતા. ગ્રામજનોએ મંત્રીનું ઉમરકાભેર સ્વાગત કરી પરંપરાગત લાલ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. ગ્રામજનોએ મંત્રી સમક્ષ પોતાના ગામના વિકાસ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અંગે મંત્રી મુરુભાઈ બેરાએ આ ગામોની ભૌગોલિક સ્થિતિ જોઈ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે મારે પ્રથમ વખત અમીરગઢ તાલુકાના સરહદી ગામોની મુલાકાત લેવાનું થયું છે ત્યારે આ વિસ્તારની સમુદ્ર કુદરતી સંપત્તિ જોઈ આનંદ થાય છે. આ વિસ્તારના લોકો ખૂબ પ્રેમાળ અને લાગણીશીલ છે, પરંતુ આ આંતરિયાળ વિસ્તારનો સાક્ષરતા દર ઓછો છે ત્યારે આપણા બાળકોમાં શિક્ષણમાં પાછળ ન રહી જાય એ માટે કામ કરવાની જરૂર છે. આપણા ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે આપણા તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને સારા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી, જેના લીધે સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ્ય પરિવર્તન આવ્યું છે. આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આદિજાતિની વિશેષ વસ્તી ધરાવતો અમીરગઢ તાલુકો શિક્ષણમાં પાછળ રહે એ ચાલી શકે નહીં. એટલા માટે સરકારે શાળાઓના પૂરતા ઓરડા બનાવ્યા છે, ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરી છે, ત્યારે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. મંત્રીએ જણાવ્યું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસ દરમિયાન બોર્ડરના વિલેજની મુલાકાત લેતા હોય છે. મુખ્યમંત્રી આંતરિયાળ ગામોમાં જઈ રાતવાસો પણ કરે છે અને લોકોની સમસ્યાનું જાતે નિરાકરણ લાવે છે. ફોરેસ્ટ એરિયાને લીધે સરહદી વિસ્તારના આ ગામોનો વિકાસ અટકે નહીં તેની આ સરકાર કાળજી રાખે છે. આખા દેશમાં આપણે ગૌરવ લઈ શકીએ તેવું ખૂબ સરસ કામ બનાસ ડેરીના માધ્યમથી થઈ રહ્યું છે અને એનાથી આ જિલ્લાના લોકોને મોટા પાયે રોજગારી મળી રહે છે. અમીરગઢ તાલુકામાં સોલાર રૂફટોપ યોજનાના સફળ અમલીકરણથી લોકોને લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળી છે. મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને પીએમજે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધવા સહાય, લાભાર્થી બહેનોને વિવિધ સહાયના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. બાલારામ મંદિરની આજુબાજુમાં આ જગ્યા ખૂબ સરસ નેચરલ જગ્યા હતી અને અહીંયા ઇકો ટુરિઝમ નેચરલ ક્લબ જે આની અલગ અલગ સુવિધાઓ છે એમાં ખૂબ વિદ્યાર્થીઓ પણ આવશે અને ટુરિસ્ટો પણ આવે તો એને બે પાંચ કલાક આ મંદિરના દર્શન કર્યા પછી અહીં કુદરતી સૌંદર્યની વચ્ચે રહીએ, બાળકો સાથે મનોરંજન માણે એ પ્રકારની એક ખૂબ સરસ આ સાઇટનું ડેવલપ કરવામાં આવી છે અને આનાથી સ્થાનિક રોજગારી પણ મળશે. બીજી ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દર વર્ષે વન્યજીવ સપ્તાહ છે એની ઉજવણી કરવામાં આવે છે. દરેક ડિસ્ટ્રિક્ટ અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ આ વખતે અંબાજી ખાતે રાખવામાં આવ્યો છે. આપણા આનાથી જાગૃતિ આવી જ છે, પણ વન્યજીવો ખાસ કરીને દરિયાઈ જીવ સૃષ્ટિઓ આ બધા માટે જેટલી વધારે અવેરનેસ આવે એના માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં પણ આ કાર્યક્રમો થયા છે અને આખું સપ્તાહમાં ખૂબ અસંખ્ય લોકો, ખાસ કરી નાના બાળકોથી માંડી અને અનેક પ્રકૃતિ પ્રેમી જે લોકો છે એ બધાએ ભાગ લીધો છે અને એનાથી ખાસ કરીને વન્યજીવના સંરક્ષણ માટે, સંવર્ધન માટે જે લોકભાગીદારીની જરૂરિયાત હોય, આપણા એશિયાની અંદર સિંહનું રહેણાંક સ્થાન આપણું ગુજરાતમાં છે તો ત્યાંના સ્થાનિક લોકો છે એ ખૂબ એને પ્રેમ કરે છે અને ખૂબ જેટલો વન વિભાગ ધ્યાન રાખે છે એટલો જ સ્થાનિક લોકો રાખતા હોય છે. એટલે એ રીતે લોકોની ભાગીદારી વધારવા માટે આ સપ્તાહની